विराम बाद स्वागत आपने वडोदरा फरी समाचार आप एमएस यूनिवर्सिटी में तोड़फोड़ की घटना सामने आई है कि जहां पॉलिटेक्निक फैकल्टी में अजाणिया समूह द्वारा तोड़फोड़ कराई विद्यार्थियों जो स्ट्रक्चर बनाया था राष्ट्रीय स्तर इवेंट माटे तेने तोड़ी फोड़ी देवामां आव्या अने अजाणिया समूह आ स्ट्रक्चर एंड डेकोरेशन की सामग्री ने नष्ट कर दी थी अने आ तोड़फोड़ साथ विद्यार्थियों की बे महीना की मेहनत पर पानी फरी वळ्यु छे। बिल्कुल વડોદરાની એમએસ યુનિવર્સિટીને વિવાદ જાણે કે એકબીજાના પર્યાય બની ગયા છે અને કહી શકાય કે ચોક્કસપણે જે સિક્યુરિટીનું કામ હોય ને તે ઓ કામ યોગ્ય ના થવાના કારણે વિદ્યાર્થીઓની છેલ્લા બે મહિનાની મહેનત પર આજે પાણી ફરી વળ્યું છે। વડોદરાની પોલિટેકનિકની જે કોલેજ છે તેની એક નેશનલ ઇવેન્ટ તારીખ 15 થી 17 દરમિયાન યોજાવાની હતી જેનું નામ ટેક ક્ષેત્ર હતું અને અંદાજિત 6000 થી વધુ વિવિધ દેશોના અને રાજ્યોના જે વિદ્યાર્થીઓ હતો તે અહીંયા પાર્ટિસિપેટ કરવા આવવાના હતા। ચોક્કસપણે એક નેશનલ લેવલની ઇવેન્ટ માટે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી હતી, વિવિધ સ્ટ્રક્ચર બનાવ્યા હતા, ડેકોરેશન ની કામગીરી કરી હતી। છેલ્લા બે મહિનાથી 24 કલાક સતત વિદ્યાર્થીઓ કામ કરતા હતા। ગત મોડી રાતે પણ જે આખરી ઓપ તૈયારીઓનો હતો તે આપવાનો હતો। 3 વાગ્યા સુધી વિદ્યાર્થીઓએ મહેનત કરીને પોતાના સ્ટ્રક્ચર ઊભા કર્યા હતા, પરંતુ અજાણે ઈસમો દ્વારા તમામ જે સ્ટ્રક્ચર હતા તે તોડી પાડવામાં આવ્યું હતું, જે આખો એક મસ્ત મોટો પંડાલ બનાવીને જે વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી, ડેકોરેશન કર્યું હતું। આપને દ્રશ્યોમાં જોઈ શકશો કે જે સ્ટ્રક્ચરો તૈયાર કરવામાં આવ્યા હતા તમામ સ્ટ્રક્ચરોની તોડફોડ અજાણે ઈસમોએ કરી નાખી છે। વિદ્યાર્થીઓએ જે મહેનત કરી હતી તેની પર પાણી ફરી વળ્યું વોલેન્ટિયર્સ બધા આવતા નહીં હતા તો અમે એને લઈને બધું કામ કરાયું એન્ડ આ બધું પછી રાતે આ તો પણ રાતે 3 વાગ્યા સુધી આ લોકોને જાગીને કામ કર્યું છે તો પણ સવારમાં ખબર નહીં કઈ। તમે જણાવો કે જે રીતના અહીંયા વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી તેની મહેનત પર પાણી ફરી વળી ગયું છે। સિક્યુરિટીના પણ ફીઝના નામે રૂપિયા લેવામાં આવે તો સિક્યુરિટીની કોઈ ચૂક રહી છે ખરી? હા, અહીંયા સિક્યુરિટી પૂરે પૂરી ચૂક રહી છે। સવારે જ્યારે અમે સિક્યુરિટી લઈને મળે છે તો સિક્યુરિટી એમ કહે છે કે સાંજે રાતે 4-5 વાગે 4-5 જણા આવીને સ્ટ્રક્ચર તોડી દેતા હતા ને જ્યારે હું ત્યાંથી નીકળું છું સામેવાળા આવીને એ લોકોને દબાવીને જાય છે। સિક્યુરિટીને એવું કહેવામાં આવે છે કે તમે લોકો અમારું નામ લેતા નહીં અને સિક્યુરિટી પછી આવીને અમને એવું કહે છે કે અમે જોયું ત્યારે કોઈ હતું નહીં ને કૂતરા આવીને આ સ્ટ્રક્ચર છોડીને ગયા છે। ચોક્કસ એટલે વિધિ કહી શકાય કે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું આંતરિક રાજકારણ આ માટે જવાબદાર છે અને જે ટેક્સ ક્ષેત્ર હતું તેની જે મહેનત તેમને હતી તેની પર પાણી ફરી વળ્યું છે। જો કે સૌથી મોટો સવાલ એ ઉપસ્થિત થાય છે કે દર વર્ષે અંદાજિત 2.5 કરોડથી વધારે રૂપિયા સિક્યુરિટી પાછળ વાપરવામાં આવે છે, જો કે 2.5 કરોડ રૂપિયાનું યોગ્યપણે જો પાલન સિક્યુરિટીએ કર્યું તો આજે વિદ્યાર્થીઓની જે મહેનત હતી તેની પર પાણી ના ફરી વળ્યું હતું। વિધિ બિલકુલ અભિષેક, આભાર તમામ જાણકારી બદલ। તો જે પ્રકારે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે યુનિવર્સિટીના ઇન્ટરનલ પોલિટિક્સના કારણે તેઓની મહેનત પર આખરે પાણી ફરી વળ્યું છે, જો સિક્યુરિટી ગાર્ડને ત્યાં રાખવામાં આવે છે તેઓ ઘટના સમય ક્યાં હતા, શા માટે તેઓ સંપૂર્ણપણે સંપૂર્ણ વાત સત્ય જણાવી રહ્યા નથી, આ સવાલો ચોક્કસ છે, પરંતુ તસવીરો આખરે સામે આવી રહી છે કે જેની અત્યારે વિદ્યાર્થીઓ આખરે કહી રહ્યા છે કે તેમના છેલ્લા 4 મહિનાની મહેનત હવે હતી ન હતી થઈ ગઈ। મહત્વપૂર્ણ છે કે જે નેશનલ ઇવેન્ટ માટે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હતા તે ઇવેન્ટનો આખરે કોઈ મતલબ રહેતો નથી। જે સ્ટ્રક્ચર્સ તેઓએ તૈયાર કર્યા હતા, જે ડેકોરેશન્સ તેઓએ કર્યું હતું તે કોઈ અજાણ્યા સમૂહ દ્વારા તોડી પાડવામાં આવ્યું। મહત્વપૂર્ણ છે કે જ્યારે સિક્યુરિટી ગાર્ડને વિદ્યાર્થીઓએ પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું કે આ તો કૂતરાઓ દ્વારા કરવામાં આવ્યું છે, આખરે સત્ય શું તે સમય કહેશે।